કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો, બધા મજામાં જ છો? તો મિત્રો, આપણે ઘણા દિવસથી કોઈ પણ હેપી બર્થડે વાળું કમિંગ સૂન, હેપી બર્થડે વાળું સ્ટેટસ વિડીયો નથી બનાવતા શીખવાડી. તો આજના વિડીયોમાં જો તમારો ભાઈ, મિત્ર, દોસ્ત કે કોઈ પણનો હેપી બર્થડે આવવાનો હોય તો જોરદાર કમિંગ સૂન નવી સ્ટાઇલમાં હેપી બર્થડે વાળું સ્ટેટસ વિડીયો બનાવતા શીખવાડીશ. કઈ રીતે બનાવવું એ જાણવા માટે તમારે વિડીયો પૂરો જોવો પડશે, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. સૌથી પહેલાં એક નાનકડો ડેમો અથવા પ્રિવ્યૂ વિડીયો જો લો, પછી આવું જોરદાર હેપી બર્થડે વાળું સ્ટેટસ વિડીયો તમને બનાવતા શીખવાડી દઉં. તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોર થી બિલકુલ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. ઠીક છે, જોઈ શકો છો, મેં ડાઉનલોડ કરેલી છે અલાઇટ મોશન એપ. ડાઉનલોડ કર્યા પછી તમારે જવાનું છે આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જઈને સ્ક્રોલ કરશો આ રીતે, એટલે તમને ફૂલ પ્રોજેક્ટ લિંક અને સ્નેક ઇફેક્ટ બંને લિંક જોવા મળશે. આને તમારે અલાઇટ મોશનમાં એડ કરી દેવાનું છે. ઓલ મટીરિયલમાં બનશે તો XML ફાઇલ અને બીજું બધું મટીરિયલ પણ આપી દઈશ. તો જોઈ શકો છો, ફૂલ પ્રોજેક્ટ અને સ્નેક ઇફેક્ટ કંઈક આપણે આ રીતે અલાઇટ મોશનમાં એડ કરી દઈશું. ફૂલ ડેમો વિડીયો જોવો અથવા સોંગ ડાઉનલોડ કરવું તો ડેમો વિડીયો ઉપર જઈને કરી શકો છો. અહીંથી અલાઇટ મોશન પણ ડાઉનલોડ કરી શકો છો. ઠીક છે, અહીંથી ફોન્ટ જોતા હોય તો એવું તમને આપી દઈશ. હવે ચાલો મિત્રો, આપણે સ્ટેટસ વિડીયો બનાવ્યો તો જોઈ શકો છો મિત્રો, આપણે અલાઇટ મોશન એપ છે અને ઓપન કરીશું. ઓપન કર્યા પછી ગોળ કરું છું, પ્રોજેક્ટ ઉપર જશું, એટલે ફૂલ પ્રોજેક્ટ અને સ્નેક ઇફેક્ટ. ઠીક છે મિત્રો, બંને આપણે અલાઇટ મોશનમાં એડ કરેલું છે, તમારે પણ કરી દેવાનું છે. પછી આપણે ફૂલ પ્રોજેક્ટને આપણે ઓપન કરશું, એટલે કંઈક આ રીતે હશે. તો તમારે એકદમ શરૂઆતમાં આવી જવાનું, થોડુંક આગળ જવાનું, થોડુંક આગળ જવાનું અને આ બે આંખું બંધ હશે. જોઈ શકો છો, એ ખોલી નાખવાની સૌથી પહેલાં, પછી થોડુંક આગળ જવાનું, પહેલાં આમાં આવશે કમિંગ, એ પછી સૂન લખેલું આવશે, પછી ધીસ મે જોઈ શકો છો આ રીતે લખ્યું હશે. તો એની ઉપર ક્લિક કરવાનું, આ નીચે ગોળ કરું છું, એ ડબલ ઉપર ક્લિક કરવાનું અને તમારા મિત્ર ભાઈ અથવા જેનો પણ બર્થડે હોય, એનો બર્થડે જે મહિનામાં આવતો હોય. ઠીક છે, ધારો કે મારા મિત્રનો બર્થડે આવે છે એપ્રિલમાં. ઠીક છે, તો હું અહીંયા એપ્રિલ લખી દઈશ, અથવા ઠીક છે મિત્રો અડધું લખી શકો છો. મે આવતો હોય તો મે, માર્ચ આવતો હોય તો તમે માર્ચ પણ લખી શકો છો. બને તો આખું લખજો, કાં તો આમ અડધો પણ મહિનો લખી શકો છો. ઠીક છે મિત્રો, પણ જે નાના મહિના હોય આખા લખવા સારા. ઉપર 18 PT લખી એની ઉપર ક્લિક કરીને તમે આમ નાનો પણ કરી શકો છો. ઠીક છે, જેથી કરીને આખું દેખાય આ રીતે જોઈ શકો છો. એ પછી થોડાક આગળ જશે એટલે હેપી લેવલ લખેલું આવશે, બર્થડે લખેલું આવશે અને પછી છેલ્લે એનું નામ લખેલું આવશે. તો નીચે ગોળ કરું છું, એની ઉપર ક્લિક કરવાનું, ગોળ કરું છું, ડબલ ઈ ઉપર જવાનું અને જેનો પણ બર્થડે હોય. ઠીક છે, મારો બર્થડે છે તો હું અહીં સંદીપ લખી દઉં છું. એમ જેનો બર્થડે હોય એનું નામ લખી દેવાનું, એટલે એનું નામ કંઈક આ રીતે જોરદાર આવશે. એ પછી એટલે રાઈટ આવી જશે, તમે 17.18 સેકન્ડ એ પછી ગોળ કરું છું, પ્લસ ઉપર ગોળ કરું છું, મીડિયમ. તમારે જેનો પણ બર્થડે હોય એના ફોટા જે પણ ફોલ્ડરમાં હોય ફોલ્ડરમાં જતું રહો. સૌથી પહેલો ફોટો ઉપર, 3 ટપકા ઉપર, 5 નંબરે ફ્લિટ સ્ક્રીન કમ્પ્રેસર, મૂવ અને ટ્રાન્સફરમાં જઈને ફોટાને આમ વચ્ચે કરજો, એરો ઉપર, આ એરો ઉપર ને ફોટાને અહીંથી વધારાનો ભાગ કાપી નાખજો. આ રીતે મિત્રો બીટ પ્રમાણે તમારે સ્ટેટસના એન્ડ સુધી, ઠીક છે, બીટ પ્રમાણે તમારે એમ સ્ટેટસના એન્ડ સુધી અલગ અલગ ફોટા એડ કરવાના છે. જોઈ શકો છો આ રીતે. તો ચાલુ કરી દો, પછી તમને આગળની પ્રોસેસ સમજાવ. તો મિત્રો જોઈ શકો છો, મેં એન્ડ સુધી ફોટા એડ કરી દીધા છે. તમારે પણ જેનો બર્થડે હોય એના ફોટા એડ કરી દેવાના. હવે ફોટા તો એડ કરી દીધા, હવે શું કરવાનું? ઉપર એરો ઉપર ક્લિક કરીને બહાર આવતા રહેજો. મેં તમને જે પણ સ્નેક ઇફેક્ટ આપી છે, ઠીક છે, એને ઓપન કરશું. જે પણ આપણો સૌથી પહેલો ફોટો હોય એની ઉપર જશું, ઇફેક્ટમાં જશું, 3 ટપકા ઉપર જઈ કોપી પિક સાઈડમાં ક્લિક કરશું, ઉપર એરો ઉપર ક્લિક કરીને બહાર આવતા રહેશું. ફરીથી આપણા ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું, ફોટા ચાલુ થાય એટલે આવી જશું. ઠીક છે મિત્રો, રાઈટ આપણે આ એંગલ જશું. ઠીક છે, 17.18 સેકન્ડે જે પહેલાં 3 ફોટા છે એની ઉપર ઇફેક્ટમાં જે 3 ટપકા ઉપર જે પેસ્ટ ઇફેક્ટ સાઈડમાં ક્લિક કરશું, બીજા ફોટા ઉપર ઇફેક્ટમાં જ એમ. તો તમારે 3 ફોટામાં ઇફેક્ટ એડ કરી દેવાનું છે. પહેલાં 3 ફોટા પછી એક મોટો ફોટો હશે છોડી દેવાનું છે, પછી ફરીથી તમારે 3 ફોટામાં આ રીતે ઇફેક્ટ એડ કરી દેવાનું છે. ઠીક છે મિત્રો, આ રીતે જોઈ શકો છો. તો આ રીતે તમારે 3 ફોટામાં ઇફેક્ટ એડ કરવાનું છે અને એક ફોટો છોડી દેવાનો છે. એમ ટોટલ 9 ફોટામાં તમારે આ પહેલી ઇફેક્ટ એડ કરી દેવાનું છે. ઠીક છે મિત્રો, આ રીતે જોઈ શકો છો. આ રીતે એક એક ફોટો એ પછી ઉપર એરો ઉપર ક્લિક કરીને બહાર આવતા રહેશું. ફરીથી આપણે સ્નેક ઇફેક્ટ ઉપર જશું. હવે આપણે અહીં બીજા નંબરનો જે ફોટો છે એની ઉપર ઇફેક્ટમાં જે 3 ટપકા ઉપર જે કોપી પિક સાઈડમાં ક્લિક કરશું, ઉપર એરો ઉપર ક્લિક કરીને બહાર આવતા રહેશું.
ફરીથી આપણા ફૂલ પ્રોજેક્ટ ઉપર જશું. ઠીક છે મિત્રો, હવે આગળ જે આપણો મોટા ફોટા બે બાકી રહી ગયા છે, બંને ફોટા ઉપર આપણે આ ઇફેક્ટ એડ કરી દઈશું. ફોટા ઉપર ઇફેક્ટમાં જે ત્રણ ટપકા ઉપર જે પેસ્ટ ઇફેક્ટ, એટલે આ રીતે જોરદાર ઇફેક્ટ આવી જશે. હવે આપણું છેલ્લું કામ છે ઉપર એરો ઉપર ક્લિક કરીને બહાર આવતા રહેશું. ફરીથી આપણે સ્નેક ઇફેક્ટ ઉપર જશું. આ બે આખું બન હશે, સ્નેક ઇફેક્ટની એક ખોલી નાખશું. એ પછી આ બંનેને આમ સિલેક્ટ કરશું, આ ગોળ કરું છું, બે ચોરસ ઉપર ગોળ કરું છું, કોપી ટૂલ કોપી કર્યા પછી સાઇડમાં ક્લિક કરશું, ઉપર એરો ઉપર ક્લિક કરીને બહાર આવતા રહેશું. ઠીક છે મિત્રો, હવે તમારે જવાનું છે આપણા ફૂલ પ્રોજેક્ટમાં જતું રહેવાનું છે. ઠીક છે મિત્રો, આ એરો ઉપર ક્લિક કરજો એટલે આવી જશો રાઈટ 17.18 સેકન્ડ. એ પછી ગોળ કરું છું, બે ચોરસ ઉપર ગોળ કરું છું, પેસ્ટ ટુ લેયર. જે પેસ્ટ ટુ લેયર કરશો એટલે એકદમ નવી સ્ટાઇલમાં તમે શરૂઆતમાં જોયું એવું જોરદાર હેપી બર્થડેવાળું સ્ટેટસ વિડીયો બની ગયું છે કમિંગ સૂન. ઠીક છે મિત્રો, વિડીયો ગમ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. આને સેવ કરવું બિલકુલ સિમ્પલ છે. ઉપર ગોળ કરું છું, એરો ઉપર નીચે ગોળ કરું છું, એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી ગેલેરીમાં સેવ થઈ જશે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ.